Hello everyone, how are you all? Kem chho bada? Good. Chalo aajno suvichar joi laiye. Chalo apne sathe vaatshu. Every word matters. Speak kindly. Every word matters. એટલે કે દરેક શબ્દ મહત્વનો છે. સ્પીક કાઇન્ડલી એટલે કે માયાળુ રીતે બોલો, નરમાશથી બોલો. ચલો આપણે જોઈએ કે આ સુવિચારમાં શું કહેવા માંગે છે. દરેક શબ્દ મહત્વનો છે એટલે આપણે આપણા મોઢામાંથી જે પણ શબ્દ ઉચ્ચારીએ છીએ તે દરેક શબ્દ ખૂબ જ મહત્વનો હોય છે અને એટલા માટે જ તેને નરમાશથી બોલવું જોઈએ. ઘણીવાર આપણે ગમે તેટલી ઇમ્પોર્ટન્ટ વાત કરતા હોઈએ ને તો પણ જો આપણા વર્ડ્સમાં નરમાશ ન હોય ને તો તે વાતનું કંઈ મહત્વ રહી જતું નથી. આપણે જે કહેવા માંગતા હોઈએ તે આપણે બીજાને બરાબર રીતે સમજાવી શકતા નથી. અને જો આપણા વર્ડ્સમાં, આપણા શબ્દોમાં મીઠાશ હશે, નરમાશ હશે તો લોકો આપણી વાતને સમજશે અને માનશે. ઓકે, એટલે હવેથી આપણે કેવી રીતે બોલશું, કેવી રીતે વાત કરશું? આપણે નરમાશથી બોલશું, મીઠાશથી બોલશું. ઓકે, શું કીધું આજે? એવરી વર્ડ મેટર્સ, સ્પીક કાઇન્ડલી. દરેક શબ્દ મહત્વનો છે, નરમાશથી બોલો, માયાળુ રીતે બોલો. ઓકે, ચાલો શરૂ કરીએ. ધોરણ 3 વિષય ગણિત. આપણે ગયા લેક્ચરમાં શું કર્યું હતું યાદ છે બધાને? આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 3 પૂર્ણ કર્યું. તેમાં આપણે શું શીખ્યા? કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે તેની આપણે સમજ મેળવી, તેમજ લંબાઈ માપવાના એકમો જાણ્યા અને સ્કેલની મદદથી વિવિધ વસ્તુઓનું માપન કઈ રીતે કરી શકાય તે પણ જાણ્યું. બધાને એકમો યાદ છે ને લંબાઈના? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, બરાબર ને? આજે આપણે નવું પ્રકરણ શરૂ કરીએ. આજે આપણે કરશું પ્રકરણ 5. આ પ્રકરણનું નામ છે આકાર અને ભાત. ભાત એટલે ડિઝાઇન. ડિઝાઇન હોય છે ને તેને ગુજરાતીમાં ભાત કહેવાય. આ પ્રકરણમાં આપણે વિવિધ આકારો અને વિવિધ ડિઝાઇન્સની માહિતી મેળવીશું, તેમજ ખૂણાઓ અને કિનારીઓ વિશે જાણશું. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ આકારો. આ આકારો તો તમે પહેલા ધોરણમાં પણ ભણી ગયા, બીજા ધોરણમાં પણ શીખી ગયા અને ત્રીજા ધોરણમાં પણ શીખવાના છે. ચાલો સૌથી પહેલા આ કયો આકાર છે? આ છે ત્રિકોણ. કયો આકાર છે આ? ત્રિકોણ. ચલો આપણે જોઈએ ત્રિકોણની કેટલી બાજુઓ છે. ચાલો આપણે જોઈએ, બાજુઓ ગણીએ. હો, 1, 2, 3.
કેટલી બાજુઓ છે ત્રિકોણને? ત્રણ. ચાલો હવે આપણે ત્રિકોણના ખૂણાઓ જોઈએ. કેટલા ખૂણાઓ છે? એક, બે, ત્રણ. ત્રિકોણમાં કેટલા ખૂણાઓ થયા? એક, બે, ત્રણ. એટલે ત્રિકોણમાં ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. ચાલો આ પછીનો આકાર જોઈએ. હવે પછીનો આકાર છે, કયો છે આ આકાર? ચોરસ. ચલો ચોરસને કેટલા ખૂણાઓ હોય છે આપણે હમણાં ગણશું. ચોરસ. ચાલો આપણે ચોરસના ખૂણા પહેલા સૌથી પહેલાં બાજુઓ જોઈ લઈએ. એક, બે, ત્રણ, ચાર. ચાર બાજુઓ. ચોરસને કેટલી બાજુઓ હોય? ચાર બાજુઓ. ચાલો હવે ચોરસના ખૂણાઓ જોઈએ. એક, બે, ત્રણ, ચાર. કેટલા ખૂણાઓ થયા ચોરસને? ચાર ખૂણાઓ. એટલે ચોરસને ચાર ખૂણા અને ચાર બાજુઓ હોય છે. હવે પછી કયો આકાર છે? આ આકાર છે લંબચોરસ. કયો આકાર છે? લંબચોરસ. ચલો લંબચોરસને કેટલી બાજુઓ છે? એક, બે, ત્રણ, ચાર. ચાર બાજુઓ છે લંબચોરસને. ચાલો હવે લંબચોરસના ખૂણાઓ જોઈ લઈએ. તમે બધા પણ મારી સાથે સાથે ગણજો. એક, બે, ત્રણ, ચાર. લંબચોરસને ચાર ખૂણાઓ. તો હવે તમને સવાલ થાય કે મિસ, લંબચોરસને ચાર ખૂણા ચાર બાજુ અને ચોરસને પણ ચાર ખૂણાને ચાર બાજુઓ છે ને? ચોરસને પણ ચાર ખૂણા ચાર બાજુઓ. તો હવે કેમ ખબર પડે કે લંબચોરસ છે કે ચોરસ છે? તો જુઓ, ચોરસની ચારેય બાજુઓ સરખી હોય છે. ચોરસની ચારેય બાજુઓની લંબાઈ આપણે જો માપીએ ને તો તે સરખી હોય છે. જ્યારે લંબચોરસમાં ચારેય બાજુઓ સરખી હોતી નથી, તેમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. જુઓ, આ બંને બાજુઓ સરખી છે અને આ બંને સામસામેની બાજુઓ સરખી છે, બરાબર છે? ચાલો હવે આ પછીનો આકાર જોઈએ. હવે કયો આકાર છે? ચાલો, આ કયો આકાર છે? વર્તુળ. કયો આકાર છે આ ભાઈ? વર્તુળ. ચાલો વર્તુળના ખૂણાઓ ગણીએ. જુઓ તો વર્તુળને ખૂણાઓ છે નહીં? વર્તુળને ખૂણાઓ હોય નહીં. અને વર્તુળને અલગ અલગ સીધી સપાટીઓ પણ હોય નહીં. ચાલો હવે આ પછીનો આકાર જોઈએ. કયો આકાર છે? આ કયો આકાર છે ભાઈ? આ છે શંકુ આકાર. આકાર શંકુ. ચલ, શંકુ આકાર કેવો હોય? તો કે તેની બાજુની બંને સપાટીઓ સીધી હોય છે, જ્યારે નીચેની સપાટી
वर्तुणाकार होय छे, वक्र होय छे, शंकु आकारनी विविध वस्तुओ तमे જોયેલી છે, યાદ આવે છે કોઈ વસ્તુ? છોકરની ટોપી શંકુ આકારની હોય, પછી શું હોય શંકુ આકારનો? આપણે બર્થડેમાં ટોપી પહેરીએ એ બી શંકુ આકારની હોય, પછી બીજું શું હોય? આઈસ્ક્રીમનું કોન શંકુ આકારનો હોય. વેરી ગુડ. ચાલો, શંકુ આકારની તમને સમજ પડી ગઈ છે. હવે કયો આકાર છે આ? આ છે નળાકાર. કયો આકાર છે આ? નળાકાર. જો નળાકારની બાજુની બંને સપાટીઓ સીધી હોય છે, જ્યારે ઉપરની અને નીચેની સપાટી ગોળ હોય છે, વર્તુળાકાર હોય છે, તે વક્ર હોય છે. તમે નળાકારની વસ્તુઓ જોઈ છે? હા, જે આપણી પાણીની પાઇપ હોય તે નળાકારની હોય છે. પછી બીજું શું હોય? આપણા ઘરમાં ગોળાકાર ડબ્બો હોય તો એ પણ નળાકારનો હોય છે. વેરી ગુડ. હવે તમને નળાકાર શું હોય એની પણ ખબર પડી ગઈ. એટલે આજે આપણે વિવિધ આકારો શીખી ગયા. હવે આગળ જોઈએ શું કીધું છે આપણને અહીં. ચાલો વાંચીએ. વસ્તુઓના આકારને નામ સાથે જોડો. એટલે કે આપણને અમુક વસ્તુઓ આપી છે અને વચ્ચે તે આકારોના નામ આપ્યા છે. જે વસ્તુ જે આકારની હોય તેને તેના નામ સાથે જોડી દેવાનું છે. ચાલો, સૌથી પહેલા શું છે આ? આ છે પોસ્ટકાર્ડ. શું છે? પોસ્ટકાર્ડ. તમે જોયું છે, આપણે જ્યારે ટપાલ લખવી હોય ત્યારે આપણે પોસ્ટ ઓફિસમાં જઈને આવું પોસ્ટકાર્ડ મેળવી શકીએ છીએ. ચલો, આ પોસ્ટકાર્ડનો આકાર કેવો છે? કયો આકાર છે આ? લંબચોરસ. તો અહીં વચ્ચે જે આપણને આકારોના નામ આપ્યા છે તેમાં આપણે જોશું કે લંબચોરસ ક્યાં છે. ચાલો જોઈએ. ચોરસ, વર્તુળ, ત્રિકોણ, નળાકાર, લંબચોરસ, શંકુ. તો લંબચોરસ ક્યાં છે ભાઈ? હા, અહીં છે લંબચોરસ. તો ચાલો પોસ્ટકાર્ડને આપણે લંબચોરસ સાથે જોડી દઈએ. ત્યારબાદ આપણને કઈ વસ્તુ આપી છે? આ શું છે? આ છે ટોપી. આ ટોપીનો આકાર કેવો છે? કયો આકાર છે આ? આ છે શંકુ. કયો આકાર છે? શંકુ. તો અહીં શંકુ ક્યાં લખ્યું છે ભાઈ? લાસ્ટમાં લખ્યું છે. તો ચાલો આપણે જોડી દઈએ ટોપીને શંકુ સાથે. હવે આપણને કઈ વસ્તુ આપી છે અહીં? આ છે પાસો. શું છે? પાસો. તમે બધાએ પાસો જોયો છે? બધાએ જોયો જ હશે. વિવિધ રમતો જેમ કે લૂડો, સાપસીડી, એમાં આપણે પાસાનો ઉપયોગ કરીએ છીએ ને. તો આ પાસાનો આકાર કેવો છે? ચોરસ. સરસ.
तो चालो आपणे चौरस साथे પાસાને જોડી દઈએ। ચાલો આપણે જોડી લીધું। હવે કઈ વસ્તુ આપણને આપી છે? અહીં આ છે સેલ, બેટરી। તો ચાલો ભાઈ, આ બેટરીનો આકાર કેવો હોય છે જુઓ। તો આકાર તમે શીખી ગયા? હા, આ છે નળાકાર, ઉપરથી અને નીચેથી વક્ર અને બાજુમાંથી સપાટ। ચાલો આપણે આ બેટરીને નળાકાર સાથે જોડી દઈશું। ચાલો જોડી દઈએ। સરસ। હવે ત્યારબાદ કયું ચિત્ર આપણને આપ્યું છે? આ છે સૂર્ય, સૂરજ દાદા। તો ભાઈ, આ સૂર્યનો આકાર કેવો હોય? તમને ખબર છે સૂર્યનો આકાર કેવો હોય? સૂર્યનો આકાર વર્તુળ હોય છે। કેવો હોય છે? વર્તુળ। તો ચાલો આપણે સૂર્યને વર્તુળ સાથે જોડી દઈએ। જુઓ, આપણે જોડી દીધું સૂર્યને વર્તુળ સાથે। હવે આ શું છે ભાઈ? તમે આ જોયેલું છે? હા, આ છે ભૂમિતિના સાધનોમાંનું એક સાધન। તેનો આકાર કેવો છે? કેવો આકાર છે આનો? ત્રિકોણ। ચલો, અહીં આને આપણે ત્રિકોણ સાથે જોડી દઈશું। ચાલો જોડી દઈએ। જુઓ, આપણે જોડી દીધું। આપણે વિવિધ આકારો ધરાવતી વસ્તુને તેના આકારોના નામ સાથે જોડી દીધું છે, બરાબર છે? હવે તમને આકારોની સમજ પડી ગઈ છે? તો ચાલો આગળ જોઈએ। હવે આપણને શું કીધું છે ભાઈ? લખ્યું છે ખૂણા ગણો। આપણે વિવિધ ખૂણાઓ ગણવાના છે। તો ભાઈ, આ ખૂણા એટલે શું થાય? તમને ખબર છે ખૂણાઓ એટલે શું થાય? હા, જ્યારે બે લાઈન ભેગી થાય ત્યારે જે રચાય તેને ખૂણો કહેવાય। જુઓ, અહીં આ લાઈન અને આ લાઈન મળીને અહીં એક ખૂણો બનાવે છે। આપણા ઘરમાં પણ ખૂણો હોય છે, જ્યાં બે દિવાલ ભેગી થતી હોય ત્યાં ખૂણો રચાય છે ને આપણા ઘરમાં। સરસ। તો ચલો જોઈએ આપણે વિવિધ આકૃતિઓ અને તેના ખૂણાઓ ગણીએ। ચલો, અહીં આપણને કઈ આકૃતિ આપી છે? આકૃતિ શેની છે? અહીં એક ફૂલ છે। ચાલો આ ફૂલની આકૃતિના ખૂણાઓ ગણીએ। ચાલો તમે પણ મારી સાથે સાથે ગણજો। ચાલો ગણીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ। જુઓ તો એક પણ ખૂણો બાકી છે? એક એક ખૂણો બાકી રહી ગયો છે? તો કે ના, બધા ખૂણા આવી ગયા। કેટલા ખૂણા ગણ્યા આપણે? એક, બે,
ત્રણ ચાર પાંચ છ સાત આઠ. કેટલા ખૂણા થયા? આઠ. તો આપણે લખી નાખીએ આઠ. ઓકે, ચાલો હવે આ પછીની આકૃતિ જોઈએ. ચલો આ આકૃતિના આપણે ખૂણાઓ ગણશું. તમે પણ ગણો છો ને સાથે સાથે? ચાલો ગણીએ. એક, બે, ત્રણ, ચાર. કેટલા ખૂણાઓ થયા? ચાર ખૂણાઓ, બરાબર ને? તો ચાલો લખી નાખીએ ચાર. ચાલો હવે બીજી આકૃતિ જોઈએ. કઈ આકૃતિ આપણને આપી છે અહીં? ચાલો હવે આ આકૃતિમાં ખૂણાઓ ગણશું આપણે. ચાલો સાથે સાથે ગણશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ. જુઓ તો એક પણ ખૂણો બાકી રહ્યો છે. બધા ખૂણા આવી ગયા? હા, અહીં એક ખૂણો બાકી છે. તો ચાલો તેને પણ ગણીએ. કેટલા ખૂણા થયા ટોટલ? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા ખૂણા થયા? છ. છ ગળે છ. ચાલો હવે આ પછીની આકૃતિ ગણીએ. ચાલો અહીં ખૂણાઓ ગણો તો બધા. કેટલા ખૂણાઓ છે અહીં? ચાલો ગણીએ. લે, અહીં તો એક પણ ખૂણો નથી. વર્તુળમાં એક પણ ખૂણો હોય નહીં. તો અહીં કેટલા લખશું? ઝીરો, શૂન્ય ખૂણાઓ. ચાલો હવે પછીની આકૃતિ જોઈએ. અહીં એક આકૃતિ આપી છે, આપણે તેના ખૂણાઓ ગણશું. ચાલો ગણીએ સાથે સાથે. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલા ખૂણા થયા? પાંચ ખૂણાઓ. કેટલા ખૂણા થયા? પાંચ. તો અહીં લખી નાખશું પાંચડે પાંચ, બરાબર છે? ચાલો હવે આપણે આ પછીની આકૃતિ જોઈએ. આ કઈ આકૃતિ છે? આ છે અર્ધવર્તુળ, છે ને અર્ધવર્તુળ? ચાલો આ અર્ધવર્તુળના ખૂણાઓ ગણીએ. ચાલો સાથે સાથે ગણજો. હો ભાઈ, એક, બે. ચલો અહીં એક પણ ખૂણો છે? દેખાય છે તમને એક પણ ખૂણો? ના, અહીં બીજા એક પણ ખૂણા છે નહીં. તો ટોટલ કેટલા ખૂણા છે અહીં? એક, બે. તો આપણે અહીં લખી નાખશું બગડે બે. ઓકે, ચાલો આ પછીની આકૃતિ જોઈ લઈએ. ચાલો આના ખૂણાઓ ગણીએ. ગણવા છે ને બધાને? મજા આવે છે ખૂણાઓ ગણવામાં તમને?
ચાલો આપણે ખૂણાઓ ગણીએ. તમારે પણ મારી સાથે સાથે ગણવાના છે. ચાલો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. જુઓ તો બધા ખૂણા આવી ગયા. આપણે ગણી નાખ્યા બધા ખૂણાઓ. જુઓ તો ધ્યાનથી. હા, અહીં એક ખૂણો બાકી છે, તો ચાલો આપણે કરી નાખીએ, એને પણ ગણી નાખીએ. ચાલો હવે આપણે ગણશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલા ખૂણાઓ થયા? ટોટલ કેટલા ખૂણાઓ થયા? સાત થયા ને, સાત ખૂણાઓ. તો આપણે અહીં લખી નાખશું, સાત અડે સાત. ચાલો હજી એક આકૃતિ જોઈ લઈએ. આ આકૃતિમાં કેટલા ખૂણાઓ છે? ચાલો ગણીએ, સાથે સાથે તમે પણ ગણજો. હો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા ખૂણા થયા? નવ. જુઓ થયા ને નવ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા ખૂણા થયા? નવ ખૂણાઓ. ચાલો લખી નાખીએ, નવ વડે નવ. ચાલો આ પછીની આકૃતિ જોઈએ. ચાલો આ ત્રિકોણના ખૂણાઓ ગણશું આપણે. ચાલો ગણીએ, એક, બે, ત્રણ. કેટલા ખૂણાઓ થયા? કેટલા ખૂણાઓ થયા? ત્રણ. એટલે અહીં લખી નાખશું, તગડે ત્રણ. ચાલો હવે હજી એક આકૃતિ જોઈ લઈએ. આ કઈ આકૃતિ છે? આ છે ટીપુ, હોય ને પાણીનું ટીપુ, એ ટીપુ છે. ચાલો આપણે આના ખૂણાઓ ગણીએ. તમે પણ સાથે સાથે ગણજો. એક, બીજો ખૂણો ક્યાં છે ભાઈ? તમને દેખાય છે હવે? હા, અહીં તો ફક્ત એક જ ખૂણો છે, બીજા એક પણ ખૂણા છે નહીં. તો આપણે અહીં લખી નાખશું, એક અડે એક, કેમ કે અહીં ફક્ત એક જ ખૂણો છે. ચાલો તો હવે તમને ખૂણાની સમજ પડી ગઈ છે. આજે આપણે કઈ કઈ વસ્તુઓ શીખ્યા? આજે આપણે સૌપ્રથમ આકારો જોયા, અને ત્યારબાદ ખૂણા કોને કહેવાય તે જોયું, અને વિવિધ આકૃતિઓના આપણે ખૂણાઓ જોયા, ગણ્યા અને લખ્યા. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધી ડે.
थैंक यू, हैव अ नाइस डे, गुड बाय।